नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गुजराती पाठ 6 वायरल इन्फेक्शन एमां आजे आपणे भाग 2 जोईशुं। तो मित्रों, भाग 1 नी अंदर आपणे जेनी चर्चा करी हती एक वार जोई लईए के लेखक गुणवंत शाह એ લોકોના ખાવા પીવાની જે બેદરકારી છે એના પર ધ્યાન દોરે છે કે આજકાલ માણસો એમ કે ભારતના માણસો કેવા થયા છે, બેદરકાર, પોતાની ખાવા પીવા બાબતે બેદરકાર છે। પછી એમ કહે છે કે જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ છીએ એ યોગ્ય નથી। આપણે જ્યારે નિરોગી હોઈએ, આપણા શરીરમાં કોઈ પણ રોગ ન હોય ત્યારે નિયમિતપણે આપણા શરીરની તપાસ કરાવવી જોઈએ। પછી લેખક ગંદકી તરફ ધ્યાન દોરે છે કે ગંદકીની બાબતે પણ ભારત દેશના લોકો સજાગ નથી, એમ કે ગંદકી સામે પણ કોઈ પગલાં લેવા જોઈએ તેની અહીંયા વાત કરેલી છે। અને છેલ્લે ગાંધીજી એ માંદગીને લગભગ અપરાધ માનતા હતા, એટલે કે પોતાની માંદગીને શું કરતા હતા, આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા હતા। તો લેખકે પોતાના સ્વાસ્થ્ય અને સ્વસ્થતા વિશે વાત કરી દે। હવે આગળ જોઈએ કે તમાકુના ગુટકા ખાનારને સફરજન મોંઘું પડે છે। લેખક શું કહે છે કે જે વ્યક્તિ તમાકુના ગુટકા ખાય છે એ વ્યક્તિને સફરજન મોંઘું પડે છે। સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે। તો બીજી બાજુ જે લોકો સિગારેટના ધુમાડા કાઢે છે, સિગારેટ પીવે છે, એ લોકોને ખજૂર, અંજીર, આલુ અને કાજુ મોંઘા પડે છે। અને નાસ્તામાં વ્યક્તિ શું ખાય છે, તળેલી વાનગી, એટલે કે નાસ્તામાં તળેલી વાનગી જ હોય છે, પણ ફળ તો હોય જ નહીં કે નાસ્તાની અંદર ખરેખર ફળનો ઉપયોગ કરવો જોઈએ, ફળ ખાવું જોઈએ। હવે આગળ લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમા ઈરાદો જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે। તો બીજી બાજુ આપણે લગ્નની અંદર જઈએ છીએ તો રિસેપ્શનની અંદર પણ એવી વાનગીઓ હોય છે, યજમાન એટલે કે જે વ્યક્તિ આપણને આમંત્રણ આપેલું છે તે, કે એમનો ઈરાદો એમ કે જમવા આવેલા નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય, એમ કે એવી સ્થિતિ ત્યાં આગળ એમ હોય છે। કારણ કે જે કે ત્યાં આગળ પણ એવી અલગ અલગ વાનગીઓ હોય છે કે તેલની તળેલી, એટલે કે એ વાનગીઓથી માણસનું સ્વાસ્થ્ય પર અસર થાય છે। તો લોકો બસ ખાધે જ રાખે છે અને પીધે જ રાખે છે અને જીવે જ રાખે છે। તો એ બધી વસ્તુઓ લોકો ખાધે જ રાખે છે, પીધે જ રાખે છે અને જીવે જ રાખે છે। માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે, એમ કે આપણે માંદગીનું કારણ શું છે કે આપણે જીવનની અંદર જે ભૂલો કરી છે, ખાવા પીવામાં ધ્યાન નથી રાખ્યું, એટલે કે આપણું જે વેડફાઈ ચૂકેલું જીવન પડેલું છે। હવે આગળ કહે છે કે ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે, એમ કે આપણે ખાંસી ખાઈએ છીએ વારંવાર તો પણ એમાંથી કફ છૂટો પડતો નથી, પરંતુ આપણી સમજણ છે એ ખાવાની બાબતમાં છૂટી પડી જાય છે। રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે, એમ કે રોગનું જે મૂળ શું છે કે આપણી સમજણ સાથેના છૂટાછેડા, કે આપણે સમજ્યા વગર કે જે તે કંઈ આપણા શરીરને યોગ્ય છે એ પણ ખાઈએ છીએ અને અયોગ્ય છે એ પણ ખાઈએ છીએ, એટલે કે રોગનું આ મૂળની અંદર આપણા સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે, કે જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે, એમ કે જે વ્યક્તિ એમ કે આપણે જ પોતાના શરીરને ન સમજી શકીશું તો બીજાને તો આપણે શું સમજવાના। મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, જેનું મન ભાગી પડે તેનું શરીર પણ ભાગી પડે છે। શું કહે છે કે મનથી આપણે સ્વસ્થ નહીં હોય તો શરીરની તંદુરસ્તી પર એનો સીધો પ્રભાવ પડે છે, કે જો મનથી જ ભાગી પડીશું તો તેની સીધી અસર ક્યાં થાય છે, શરીર, એટલે કે આપણું શરીર ભાગી પડે છે। મનની પ્રશંસા પાચન શક્તિને જાળવી લેનારી છે, ઈર્ષ્યા, એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે, કે જો આપણે મનથી પ્રસન્ન હોઈશું તો જો આપણી પાચન શક્તિ છે એને સંભાળી રાખશે, એને જાળવી રાખશે। પછી એક બાજુ એમ કહે છે કે ઈર્ષ્યા,
કે જો આપણે કોઈ વ્યક્તિ પ્રત્યે ઈર્ષ્યા કરીશું તો એનાથી એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. માનસિક તાણ એ બ્લડ પ્રેશરને સોરી કરે છે. આપણે માનસિક તણાવમાં રહીએ, હંમેશા ટેન્શનમાં રહીએ તો જે આપણું બ્લડ પ્રેશર છે એને સોરી કરે છે, તો કે એને વધારવામાં એ સળી એટલે કે અટકચાણું કરે છે, કે એને બ્લડ પ્રેશર વધારવામાં મદદ કરે છે. હવે આગળ, અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ બને. એમ કે આપણે અતિશય ચિંતા કરીએ તો આપણા પેટના અલ્સરને ખો આપે છે. અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળવા નથી મળતું. તો લેખક એમ કહે છે કે કેટલાક પરિવારના સભ્યોમાં એમ કે હાસ્ય મહિને પણ જોવા મળતું નથી. એટલે કે લેખક એમ કહેવા માગે છે કે માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ, કે માણસે હંમેશા હસતા જ રહેવું જોઈએ, એને હસવા માટેની એક પણ તક છોડવી જોઈએ નહીં. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. એમ કે મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી છે એ ધૂમ મચાવે છે. ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે. એટલે કે ભજન, આ જે ભજનાનંદ છે એ આપણી તાણની અંદર ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત છે. એટલે કે પ્રાર્થના છે એની અંદર જે આપણી તાણ છે એને સરખી રાખે છે, તો એવી એની અંદર અદ્ભુત તાકાત રહેલી છે. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. રામે તાડકા નામની રાક્ષસીનો એમને વધ કરેલો. અને આપણે તાણ નામની વાસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે. તો આપણે શું કરવાનું છે? રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરેલો, તો આપણે પણ આ જે તાણ નામની વાસા વગરની જે ચૂડેલ છે એનો આપણે નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી. એમ કે દશેરાના દિવસે કોઈ રાવણનો વધ કરવાની જરૂર નથી, પણ આપણા અંદર જે તાણ રહેલી છે, તાણ નામની વાસના એ વગરની જે ચૂડેલ એનો આપણે નાશ કરવાનો છે. પરંતુ આપણા અહંકારનો વધુ કરવાનો છે, અને એથી વધારે કે આપણા અંદર જે અહંકાર રહેલો છે એનો પણ ત્યાગ કરવાનો છે. અહંકાર એટલે કે અભિમાન, ઘમંડ, તો એ પણ વસ્તુનો આપણે ત્યાગ કરવાનો છે, એટલે કે એનો નાશ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે કે જે અસંખ્ય પરિવારોને પજવે છે. હવે અહંકાર નામનો એવો રોગ છે કે જે અસંખ્ય, ગણી ન શકાય એવા પરિવારોને પજવે છે, એટલે કે હેરાન કરે છે અને સતાવે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. એમ કે સરળ, કે જે સાદગીવાળું જિંદગી જીવતું હોય, સારું જીવન જીવતું હોય, સરળ, તો સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એમાં પ્રમાણતા વધારે છે. પણ જે વ્યક્તિ દાવ પેચ રમે અને સળ કપટમાં રાચે તેનું જીવન પણ સાવ નિરોગી ન રહી શકે. પરંતુ જે વ્યક્તિની અંદર દાવ પેચ હોય, સળ કપટ હોય, એ વ્યક્તિનું સ્વાસ્થ્ય નિરોગી પણ ન હોઈ શકે. મનનો મેલ હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. કે જો આપણી અંદર આપણા મનની અંદર મેલ હોય તો આપણા સ્વાસ્થ્ય ઉપર સીધી અસર કરે છે. અસ્વસ્થ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. હવે શું કહે છે? અસ્વસ્થ, અસ્વસ્થ, એમ કે મન મેલું હોય અને અસ્વસ્થ હોય, અને તબિયતથી પણ આપણું શારીરિક પણ સ્વાસ્થ્ય પણ સારું ન હોય, ત્યારે આપણું મન ક્યાં જાય છે? નશા તરફ જલ્દી વળે છે. એમ કે સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય છે. કે જે સિગારેટનો ધુમાડો છે એ આપણી મનની બેચેની રહેલી છે એનું વાયુ સ્વરૂપ ગણાય છે. ક્યારેક ધૂમપાન કરનારો અને શરાબનું સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે. એમ કે ક્યારેક આ જે સિગારેટ એકે પીવાનો અને શરાબનું સેવન કરનારો માણસ એમ કે જો લાંબુ જીવી જાય તો એક કુતર્ક એટલે કે ખોટો વિચાર ચલાવે છે. જેમ જીવવું હોય તેમ જીવો, કે જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને તો સિગારેટ પીવાની શું નુકસાન થયું? એમ કે પેલા ભાઈ પીતા હતા
તો એમ સિગારેટ પીતા હતા તો એમને તો કશું નુકસાન થયું નહીં, તો અમને પણ શું થવાનું, એવો ખોટો વિચાર ધરાવે છે. પછી એક બાજુ એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો. 127 વર્ષની એ સ્ત્રી ધૂમપાન કરી રહી હતી અને એમાંય વળી એક સ્ત્રીનો અખબારમાં ફોટો છપાય છે અને 127 વર્ષની એ સ્ત્રી શું કરતી હતી, ધૂમપાન કરતી હતી. અને તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે અને હવે એને સિગારેટ પીવાનું ઓછું કરી દીધું છે. આવા દાખલા બને તેથી ધૂમપાન તો ચાલુ જ રાખવું ને, એમ કે આવા બધા જો એ વ્યક્તિ દાખલા જોવે છે તો એ ધૂમપાન ચાલુ રાખે. એ તો એ શું છે, એ ઘરડો તર્ક છે, એમ કે ઘરડો ખોટો વિચાર છે, કે આ વિચાર ખોટો છે કે બીજાનું એવું દેખીને આપણે એવું કરવાય નહીં, કારણ કે આ વસ્તુ આપણા સ્વાસ્થ્ય માટે સારી નથી. એટલે લેખક શું કહે છે કે પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. એમ કે છે જો દરેક વ્યક્તિ ને તેની માં તરફથી, બહેન તરફથી, ભાભી તરફથી, પિતા તરફથી, મિત્ર તરફથી અને પત્ની તરફથી જો ભરપૂર સ્નેહ એટલે પ્રેમ મળી રહે તો કદાચ શરાબની જે એને જરૂર નહીં પડે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો, એમ કે આપણા તેઓ પ્રેમનો ઉપચાર એટલે કે ઈલાજ તરીકે સ્વીકાર્યો નથી. કે આપણે કોઈ વ્યક્તિ વ્યસની હોય તો એને આપણે પ્રેમથી પણ સમજાવી શકીએ છીએ એવી વિચારશક્તિ આપણા દેશમાં નથી. એટલે લેખક શું કહે છે કે લવ થેરેપી માટે હોસ્પિટલ કે સાયક્રિએટિસ્ટ પાસે જવું ન પડે. એટલે કે લવ થેરેપી એટલે કે પ્રેમ દ્વારા કરાતો ઉપચાર, તો કે એના માટે કોઈ હોસ્પિટલ એટલે અને કે સાયકિયાટિસ્ટ એટલે કે સાયકિયાટિસ્ટ એટલે કે મનોચિકિત્સક પાસે કોઈ જવાની જરૂર ન પડે. ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે કે કોઈ ડૉક્ટર જોડે કે કોઈ મનોચિકિત્સક જોડે જવાની જરૂર નથી. આના માટે તો જે આપણો ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર છે એ તન અને મનના આરોગ્ય માટેની પૂર્વ શરત છે કે એ જ યોગ્ય છે. કે જીવન વીમો જરૂરી છે પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂરી છે. કે જીવન વીમો તમે લો છો તો એ તો જરૂરી છે પણ એનાથી પણ વધારે કે જીવનની અંદર શ્રદ્ધા એથી વધારે જરૂર છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. એ કે સમર્પણ એ જ એટલે કે અર્પણ કરવું, સમર્પણ એટલે કે અર્પણ કરવું તે અને રોકાણ એટલે કે કોઈ કંપનીમાં મૂડી રોકવી એને રોકાણ કહેવાય અને સ્નેહ એટલે કે પ્રેમ અને સ્નેહ એ પ્રેમ એ જ ડિવિડન્ડ. ડિવિડન્ડ એટલે કે કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ કે સ્નેહ એ જ આપણું વ્યાજ છે. તો માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી, એમ કે માંદા પડવાનું આપણે માનીએ એટલું સહેલું નથી. માંદા પડવાથી પણ કેટલી તકલીફો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી આપણને લેખક એ કહેવા માગે છે કે પહેલું સુખતે જાતે ન રહ્યા, કે આપણું શરીર સ્વસ્થ હશે તો આપણા કુટુંબ સમાજને પણ આપણે સારી રીતે રાખી શકીશું. એટલે કે પહેલું સુખતે જાતે ન રહ્યા. તો મિત્રો, એકવાર આપણે ટૂંકમાં સમજી લઈએ, ફરીથી એકવાર ટૂંકમાં સમજીએ કે આરોગ્યની જાળવણી માટે માણસે નિયમિતપણે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર કેવો રાખવો જોઈએ, સ્વચ્છ રાખવો જોઈએ. તમાકુના, ગુટકા, સિગારેટ વગેરે વ્યસનોથી આપણે શું કરવાનું છે, દૂર રહેવાનું છે. એટલે કે દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર ક્યાં થાય છે, આરોગ્ય પર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં આપણે શું કરવું જોઈએ, સંયમ રાખવો જોઈએ. કે આપણા શરીરને જે સુટેબલ છે એ જ ખાવું જોઈએ. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. કે મન જો સ્વસ્થ હશે તો આપણું શરીર પણ સ્વસ્થ રહેશે. એટલે કે મનની સ્વસ્થતાનો
એ શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા એ પાચન શક્તિને જાળવે છે. માણસે હસવાની ટેવ પાડવી જોઈએ, એમ કે માણસને હસવાની ટેવ પાડવી જોઈએ હંમેશા. એને કોઈ પણ પરિસ્થિતિમાં એને હસવું જોઈએ, એને હસતા જ એ પરિસ્થિતિને પાર કરવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ આપણી ઓછી થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે છળ કપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી, એનાથી દૂર રહેવું જોઈએ. અને આરોગ્યની જાળવણી માટેનો અક્ષીર ઉપાય આપણે કયો બતાવ્યો છે? લવ થેરેપી, એટલે કે પ્રેમથી પણ આપણે કોઈ પણ વસ્તુને, કોઈ પણ મુશ્કેલીને દૂર કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. તમારે હોમવર્કમાં આ જે પાઠનું સ્વાધ્યાય છે એ લખવાનું છે. હવે મિત્રો, શબ્દાર્થ જોઈએ. વાયરલ એટલે કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ, ઇન્ફેક્શન, ચેપ, કેદ, કારાવાસ, જેલ. બટરાક રસેલ તો એક બ્રિટિશ ફિલોસોફર છે. ખોટકાઉ, બંધ પડી જવું, ગૌરવપૂર્વક આદર સહિત, નિર્દયતા, ક્રૂરતા, ઘાતકીપણું, અપમાનિત, અનાદાર પામેલું. એટલે અહીંયા શું બતાવ્યું છે એનો અર્થ? ધ્યાન ન આપવું. કુર કટાક્ષ એટલે કે નિર્દયતાથી કરેલો વ્યંગ. સ્થૂળ સાધના, મૂર્ખામી ભર્યા પ્રયત્નો, બેઠાણુંપણું, આળસુપણું, એદીપણું. ચકાસણી, પરીક્ષણ, સમયાંતર, બે સમય વચ્ચેનો ગાળો. અનાથ, નિરાધાર. પાંગડું, અપંગ. જથ્થાબંધ, એક સામટું. મહામારી, કોલેરા જેવી મોટી સંખ્યામાં માણસોનો જીવ લેતો રોગ. અત્યારે આપણે લખી શકીએ કે કોરોના જેવી, ત્યારે કોરોનાની મહામારી ચાલે છે, તો કોરોના જેવી મોટી સંખ્યામાં માણસોનો જીવ લેતો રોગ. અડખે પડખે આસપાસ, ખલેલ, હરકત, અડચણ. વેદ એટલે કે આર્યોનું સૌથી પ્રાચીન ધર્મ પુસ્તક છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદનો સમાવેશ થયો છે. ઉપનિષદ એટલે વેદના ગૂઢ અર્થોને સ્પષ્ટ કરતો, બ્રહ્મ વિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ છે. ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણે અર્જુનને આપેલ જ્ઞાનનો રજૂ કરતો 18 અધ્યાયનો ગ્રંથ, જે શ્રીમદ ભગવદ્ ગીતા. આધ્યાત્મિક ભૂલ તો જીવાત્માને લગતી ખામી. ઈરાદો, આશય, હેતુ. પાચન શક્તિ તો ખાધેલું પચાવવાની શક્તિ એટલે જઠરાગ્નિ, કે જેની અંદર આપણું જે ખાધેલું છે એ પાચન થાય છે. તાણ, તણાવ, માનસિક ખેંચ, મનની તંગ હાલત. ચૂડેલ એટલે કે ડાકણ. પજાવવું એટલે સળગાવવું. નશો, કેપ, બેચેની, અસ્વસ્થતા. કુતર્ક એટલે કે ખોટા વિચાર. સાયક્રિયાટિસ્ટ, મનોચિકિત્સક. સમર્પણ, અર્પણ કરવું. તે ડિવિડન્ડ, કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ. વિરુદ્ધાર્થી શબ્દો જોઈએ. અપરાધ, નિરપરાધ. અહંકાર, નિરહંકાર. દરકાર, બેદરકાર. સ્થૂળ, સૂક્ષ્મ. અસહ્ય, સહ્ય. રૂઢિપ્રયોગોનો અર્થ જોઈએ તો પરસેવો છૂટી જવો, ગભરામણ થવું, મન ભાગી પડવું, નિરાશ થવું. મનના મેલા, ખરાબ દાનતના. સળી કરવી, અટકચાળું કરવું. સંકટ સમયની સાકળ તો મુશ્કેલીના સમયે ઉપયોગ કરવો. સુગ હોવી, ચીડ ચડવી. છળ કપટમાં રાચવું, છેતરવામાં વ્યસ્ત રહેવું. દાવપેચ રમવા, યુક્તિ પ્રયુક્તિ કરવી. સમજણ છૂટવી, ડાપણ ન રહેવું. એમાં શબ્દ સમૂહ આવે છે તો હૃદયના ધબકારા આલેખતું યંત્ર તો કાર્ડિયોગ્રામ. મહેમાનોની મહેમાનગતિ કરનાર યજમાન. વૃદ્ધજનોને રહેવાનું સ્થળ ગરડાગર વૃદ્ધાશ્રમ. કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ ડિવિડન્ડ. રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ વાયરસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક પ્રશ્નો જોઈશું કે વાયરલ ઇન્ફેક્શન નિબંધના લેખકની દ્રષ્ટિએ મોટે ભાગે વેડફાઈ ચૂકેલું જીવન ક્યાં પડેલું જોવા મળે છે? તો વાયરલ ઇન્ફેક્શન નિબંધના લેખકની દ્રષ્ટિએ મોટે ભાગે વેડફાઈ ચૂકેલું જીવન આપણી માંદગીને ખાટલે પડેલું જોવા મળે છે. શાનાથી તાણમાં ઘટાડો થાય છે?
ભજનાનંદથી તાણમાં ઘટાડો થાય છે. રામે કઈ રાક્ષસીનો વધ કરેલો? રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરેલો. લેખકે તાણને કોની સાથે સરખાવી છે? લેખકે તાણને વાસા વગરની ચૂડેલ સાથે સરખાવી છે. આપણે કોનો વધ કરવાનો છે? તો આપણે અહંકારનો વધ કરવાનો છે. લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે? તો લેખકના મતે ઘરમાં માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી જો ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતો અટકી જશે. આપણે ત્યાં રોગ કે વ્યાધિના ઉપચાર તરીકે સાનો સ્વીકાર થયો નથી. તો આપણે ત્યાં રોગ કે વ્યાધિના ઉપચાર તરીકે પ્રેમનો સ્વીકાર થયો નથી. વાયરલ ઇન્ફેક્શન નિબંધ લેખકના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો વાયરલ ઇન્ફેક્શન નિબંધ લેખકના મરો ત્યાં સુધી જીવો પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. તાડકા નામની રાક્ષસીનો ઉલ્લેખ કયા પાઠમાં કરવામાં આવ્યો છે? તો તાડકા નામની રાક્ષસીનો ઉલ્લેખ વાયરલ ઇન્ફેક્શન પાઠમાં કરવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું. થેન્ક યુ.